નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજી ગ્રામરનો મહત્ત્વનો ટોપિક રિલેટિવ પ્રોનાઉન્સ વિશે અભ્યાસ કરીશું ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ રિલેટિવ પ્રોનાઉન્સનો પ્રોનાઉન્સ છે વુ તો વુનો અર્થ થાય છે કે જે કરતા વિભક્તિ માટે વપરાય છે વુ વ્યક્તિના નામ સાથે લગાડવામાં આવે છે અને વુ નામ અને ક્રિયાપદની વચ્ચે મૂકવામાં આવે છે હવે તેનું એક ઉદાહરણ જોઈએ તો આપને ખ્યાલ આવશે કે ધીસ ઇઝ ધ બોય વુ ગોટ ધ પ્રાઇઝ એટલે આપ જોશો અહીં તો બોય શબ્દ છે એ નામ છે અને ગોટ છે એ ક્રિયાપદ છે એટલે ગોટ છે એ ગેટનું ભૂતકાળનું રૂપ છે એટલે નામ અને ક્રિયાપદની વચ્ચે અહીં વુ મૂકવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ બીજો રિલેટિવ પ્રોનાઉન્સ છે વૂમ વિભક્તિ માટે વપરાય છે વૂમનો અર્થ કે જેને એવો થાય છે વુ વુમ નામ અને સર્વનામની વચ્ચે આવે છે જો પેલું વુ હતું તો વુ છે એ નામ અને ક્રિયાપદની વચ્ચે આવતું હતું હવે વુમ છે એ નામ અને સર્વનામની વચ્ચે આવે છે ઉદાહરણ જોઈએ આપણે તો ધીસ ઇઝ ધ બોય વુમ આઈ નો વેરી વેલ તો અહીં બોય શબ્દ છે એ નામ છે અને આઈ શબ્દ છે એ સર્વનામ છે તો નામ અને સર્વનામની વચ્ચે વુ મૂકવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ તો વુઝ માલિકીનો ભાવ સૂચવે છે વુઝનો અર્થ કે જેનું એવો થાય છે બે નામની વચ્ચે મૂકવામાં આવે છે ધીસ ઇઝ ધ ગર્લ વુઝ પર્સ ઇઝ સ્ટોલન તો અહીં મિત્ર આપ જોઈ શકો છો કે ગર્લ શબ્દો છે એ પણ નામ છે અને પર્સ શબ્દો છે એ પણ નામ છે અને બંનેની વચ્ચે વુઝ મૂકવામાં આવ્યું છે એટલે બંને જો એક બાજુ નામ અને એક બાજુ ક્રિયાપદ હોય તો વુ આવે એક બાજુ નામ અને એક બાજુ સર્વનામ હોય તો વૂમ આવે અને બંને બાજુ નામ હોય તો વુઝ મૂકવામાં આવે છે ત્યારબાદ જોઈએ વીચ તો વીચનો અર્થ કે જે અથવા ક્યો ક્યાં ક્યુ વગેરે થાય છે વીચનો ઉપયોગ નિર્જીવ અને નાન્યતા જાતિ માટે થાય છે પસંદગીનો ભાવ દર્શાવે ત્યારે સજીવ માનવ જાતિ માટે પણ ઉપયોગ થાય છે ઉદાહરણ જોઈએ આપણે તો ધીસ ઇઝ ધ ડોગ વીચ કિલ ધ રેટ નિર્જીવ અને નાન્યતા જાતિ એટલે આપણે કૂતરો છે એ નાન્યતા જાતિમાં આવે છે એટલે વાત અહીં કૂતરાની છે ને એટલા માટે અહીં વીચ શબ્દ મૂકવામાં આવ્યો છે ત્યારબાદનું બીજું વાક્ય છે વીચ ઓફ ધ થ્રી બોયઝ સ્ટુડ ફર્સ્ટ એટલે પસંદગીનો ભાવ છે કે ત્રણ છોકરાઓ પૈકી પહેલું કોણ ઊભું રહેશે એવો એટલે પસંદગીનો ભાવ છે એક વિકલ્પ આપવામાં આવ્યો છે એટલા માટે વીચ શબ્દ મૂકવામાં આવ્યો છે હવે મિત્રો રિલેટિવ પ્રોનાઉન્સ સાથે પો પ્રેપોઝિશન આવે ત્યારે રિલેટિવ પ્રોનાઉન્સનો અર્થ બદલાય છે એટલે આપણે અત્યાર સુધી રિલેટિવ પ્રોનાઉન્સ જોયા હવે એના સાથે પ્રેપોઝિશન આવે ત્યારે છે એનો અર્થ બદલાય છે જોઈએ કેટલાક અહીં વિડીયોમાં આપેલા છે કે પહેલું છે કે વિથ વૂમ એટલે વિથ વૂમ જ્યારે વૂમ સાથે વિથ આવે છે તેનો અર્થ બદલાય છે એટલે તેનો અર્થ હશે જેની સાથે ધીસ ઇઝ ધ બોય વિથ વૂમ આઈ વર્ક આ એ વ્યક્તિ છે જેની સાથે હું કામ કરું છું તો જેની સાથે આવેલું છે એટલે આપને ખ્યાલ આવશે મિત્રો કે આનો અર્થ જેવો થાય છે કે જેની સાથે તો જેની સાથે શબ્દ છે એ અહીં આપેલો છે જેનો મિનિંગ થાય છે કે વિથ વૂમનો મતલબ થાય છે જેની સાથે બીજો ટોપિક છે ઇન વૂમ એટલે કે જેનામાં ઈનનો મતલબ જ આમ તો અંદર થાય છે એટલે આપણે એના પરથી ખ્યાલ આવશે કે એનો અર્થ હતો હોવો જોઈએ જેનામાં હવે ઉદાહરણ છે કે મિસ્ટર શાહ ઇઝ અ પર્સન ઇન વિચ આઈ હેવ ગ્રેટ ફેથ એટલે કે શ્રી શાહ એક વ્યક્તિ છે કે જેનામાં મને અત્યંત વિશ્વાસ છે ત્યારબાદ છે ટુ વુમ ટુ વુમનો મતલબ છે જેને જેના તરફ એટલે ટુ આમ તો ગતિ બતાવે છે એટલે એનો અર્થ થાય છે જેના તરફ જેને હી ઇઝ ધ ઓફિસ ટુ વુમ આઈ હેવ સેન્ટ એન એપ્લિકેશન આ એ જ ઓફિસ છે કે જ્યાં મેં જેને મેં એક અરજી મોકલેલી છે ત્યારબાદનો ટોપિક જોઈએ તો ફ્રોમ વૂમ જેની પાસેથી મિસ્ટર દવે ઇઝ અ પર્સન ફ્રોમ વુમ વી હેવ લર્ન સાયન્સ શ્રી દવે એક વ્યક્તિ છે જેની પાસે અમે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે ત્યારબાદ જોઈએ આપણે તો થ્રુ વુમ જેના દ્વારા કોલ ધ બોય થ્રુ વુમ યુ હેવ સેન્ટ ધ ગિફ્ટ એટલે કે તે છોકરાને બોલાવો જેના દ્વારા તમે ભેટ મોકલી છે તો મિત્રો આપને ખ્યાલ આવી ગયો હશે કે વૂમ સાથે વિથ લગાડવાથી વૂમ સાથે ઇન લગાડવાથી વૂમ આગળ ટુ લગાડવાથી વૂમ ફ્રોમ લગાડવાથી અને વૂમ પહેલાં થ્રુ લગાડવાથી છે એનો અર્થ બદલાય છે હવે એવી રીતના આપણે વૂઝ વિશે જોઈએ તો વિથ વૂઝ એનો મતલબ થાય જેની સાથે તો ઉદાહરણ છે ધ મેન વિથ વૂઝ સન આય વોઝ પ્લેઇંગ ઇઝ અ ડૉક્ટર એટલે કે તે માણસ કે જેના પુત્ર સાથે હું રમતો હતો તે રમતો હતો તે ડોક્ટર છે અહીં ભૂલથી કે લખાઈ ગયેલું છે ત્યાં તે આવશે ત્યારબાદનો બે સેકન્ડ ટોપિક જોઈએ તો ફોર વુઝ જેના માટે ધ વુમન ધ વુમન ફોર વુઝ ડોટર આઈ વોઝ બાઇંગ ઓર્નામેન્ટ ઇઝ એ વેલ નોન પોઇટ્રેસ તે સ્ત્રી કે જેની પુત્રી માટે હું આભૂષણો ખરીદતો હતો તે એક જાણીતી કવયત્રી છે ત્યારબાદનો ટોપિક જોઈએ તો ઇન વુઝ એટલે કે જેનામાં ધ યંગ મેન ઇન વુઝ ઓફિસ આઈ વોઝ ઇન્ટરિંગ વોઝ એ પોલિટિકલ લીડર તે યુવાન માણસ કે જેની કચેરીમાં હું પ્રવેશતો હતો તે રાજકીય નેતા હતા ત્યારબાદનો ટોપિક છે બાય વૂ જેના ધ મેન બાય વુઝ લેટર આઈ વોઝ એપોઇન્ટેડ વોઝ એ રિસ્પેક્ટેડ પર્સન તે વ્યક્તિ કે જેના પત્ર દ્વારા મારી નિમણૂક કરાઈ હતી તે માનનીય વ્યક્તિ હતા વિથ વિચ એટલે કે જેના વડે વિથ એટલે સાથે કે વડે તો મિસ્ટર માય બ્રધર ગેવ મી એ પેન વિથ વિચ આઈ રોટ માય આન્સર પેપર એટલે કે મારા ભાઈએ મને પેન આપી જેના વડે મેં મારી ઉત્તર વહી લખી ત્યારબાદ છે ઇન વિચ જેનામાં તો આઈ ફાઉન્ડ અ બુક ઇન વિચ ધેર વેર ધ ફોટોગ્રાફ્સ ઓફ એક્ટર મને એક પુસ્તક મળ્યું જેમાં અભિનેતાઓની તસવીરો હતી હવે ટોપિક ચેન્જ થાય છે અહીંથી પછીનો ટોપિક જોયો તો ફોર વીચ જેના માટે એટલે પહેલાં આપણે ફોર વૂમ જોયું પછી વુજ જોયું હવે આપણે વીચની ચર્ચા કરીએ છીએ એટલે વિથ વીચ ઇન વીચ અને ફોર વીચ જેના માટે ધીસ ઇઝ ધ ઇન્સ્ટિટ્યુશન ફોર વીચ વી ડિમાન્ડ ડોનેશન આ એ સંસ્થા છે જેના માટે અમે દાન માગીએ છીએ હવે ત્યારબાદ ધેટ ટોપિક આવે છે ધેટનો ઉપયોગ સજીવ અને નિર્જીવ બંને સાથે થાય છે એક અને બહુવચનમાં પણ તેનું સ્વરૂપ બદલાતું નથી અને શ્રેષ્ઠતાવાચક વિશેષણ પછી ધેટ મુકાય છે ફોર એક્ઝામ્પલ જોઈએ તો હી ઇઝ ધ બેસ્ટ કેડેટ ધેટ આય એવર કમ એક્રોસ ઓલ સેમ એની નથિંગ ધ ઓનલી નોન જેવા શબ્દો પછી ધેટ વાપરી શકાય ઓલ્ડ ધ ગ્લિટર ગ્લિટલ્સ ઇઝ નોટ ગોલ્ડ અને પછીનો એક છે કે વુ અને વોટ વાપર્યા પછી ઘણી વખત ધેટનો ઉપયોગ સંયોજક તરીકે થાય છે હુ વોઝ ધ ટીચર ધેટ ગોટ ધ બેસ્ટ ટીચર એવોર્ડ ત્યારબાદ જોઈએ તો વોટ સે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ તરીકે વપરાય છે પેલું આપણે જેટ હવે છે એ વોટની વાત કરીએ ફોર એક્ઝામ્પલ જોઈએ તો વોટ ઇઝ યોર ફાધર અ ડોક્ટર ઓર એન્જિનિયર એટલે કે અનિશ્ચિતતા દર્શાવે છે અમારા પિતા છે એ ડોક્ટર છે કે એન્જિનિયર છે આઈ ડુ નોટ અન્ડરસ્ટાન્ડ વોટ યુ સે વસ્તુ માટે વપરાય તમે શું કહો છો તે મને સમજાતું નથી વોટ સંબંધ સર્વનામ સંબંધક સર્વનામ તરીકે મનુષ્ય માટે વપરાતું નથી ફક્ત વસ્તુ માટે વપરાય છે ત્યારબાદનો ટોપિક છે સચ એજ સચ એજનો મતલબ થાય ના જેવો જેવું જેવા સચ સાથે સંબંધ સર્વનામ તરીકે એજ વપરાય છે સચ એજ વાળા વાક્યમાં સચ પછી આર્ટિકલ એ કે એન મૂકવામાં આવે છે સચ એજની આ જ ઓળખાણ છે કે મિત્રો એમની સાથે છે એ કે એન આર્ટિકલ મૂકવામાં આવે છે એક ઉદાહરણ જોઈએ તો આઈ વોઝ સચ એ બુક એઝ એ હી હેડ તો અહીં જો આર્ટિકલ બુકની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવ્યો છે એટલે કે સચ એજ વાળી વાક્ય રચનાની ખાસિયત એ છે કે તેમાં આર્ટિકલ એ કે એન મૂકવામાં આવે છે ત્યારબાદ છે સેમ એજ સેમ એજનો મતલબ થાય એજ મુખ્ય વાક્ય જે નામને સ્પષ્ટ દર્શાવતું હોય તેની આગળ સેમ મુકાય છે અને બીજું એના માટે છે કે જે નામનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હોય તે નામ પહેલાં સેમને ધ આર્ટિકલ સાથે મૂકવામાં આવે છે એક ઉદાહરણ જોઈએ તો આપને ખ્યાલ આવશે ધીસ ઇઝ ધ સેમ કાર એઝ આઈ હેડ સીન નિયર ધ ટેમ્પલ એટલે આપ જોશો કે કારની વાત કરી છે અને મુખ્ય કારનો કાર વિશે જ બીજા વાક્યમાં આપણે કહેવામાં આવ્યું છે એટલે એની આગળ ધો લગાડવામાં આવ્યો છે કે ધીસ ઇઝ ધ કાર એઝ આઈ હેડ સીન નિયર ધ ટેમ્પલ હવે આ ટોપિકના અનુસંધાને કેટલીક ખાલી જગ્યા અથવા તો જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા કેટલીક વાક્યો છે એ આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે પેલું છે યુ શુડ ટેક અપ ધ રિસ્પોન્સિબિલિટી ઓનલી ફોર ધ પર્સન ખાલી જગ્યાએ યુ હેવ ઇન અ કોન્ફિડન્સ એટલે હવે આપણે વાક્યમાં એવો અર્થ નીકળે એવો શબ્દો શોધવાનો છે કે જેના પર જેના માં એવો શબ્દ છે તો આપણે ટોપિકમાં વર્ણ્યા જ છે એટલે ઇન વિચ ઇન વુજ વિથ વોમ કે વિથ વુજ તો નિર્જીવ વસ્તુઓ માટે વાત છે કે એના પર વિશ્વાસ મૂકવાનો છે તો વિશ્વાસ શબ્દ છે નિજી વસ્તુ સૂચવે છે તો એમાં આવશે ઇન વીચ એટલે એમાં આવશે ઇન વીચ ત્યારબાદનું બીજું વાક્ય આપણે જોઈએ તો બીજું વાક્ય છે રવિશંકર વોઝ એન આર્ટિસ્ટ ખાલી જગ્યા પેઇન્ટિંગ હેડ બીકમ પોપ્યુલર ઇન ધ વર્લ્ડ એટલે કે રવિશંકર રવિશંકર છે એક આર્ટિસ્ટ છે કે જેના તો એનો શબ્દ જેના શબ્દ અર્થ નીકળે એવો શબ્દ આપણે એમના માટે વિકલ્પ પસંદ કરવાનો છે તો વુ નહીં આવે વુમ નહીં આવે તો એના માટે બંધ બેસતો સી રહેશે વુજ વુજ એટલે કે જેના ચિત્રો છે એ જગ વિખ્યાત બન્યા છે ત્યારબાદ જોઈએ તો જીએસ ડઝન્ટ નો ખાલી જગ્યા નેમ વોઝ સિલેક્ટેડ એઝ ધ કેપ્ટન ઓફ ધ ટીમ એટલે કે ત્રીજું છે એટલે કે ને ખબર નથી કે કેપ્ટન માટે કોનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે તો વુ નહીં આવે કારણ કે વ્યક્તિની ઓળખ નથી પછી વોલ શબ્દ ન આવે વોટ ન આવે એટલે એના માટે બંધ બેસતો વિકલ્પ છે એ બી રહેશે વુઝ એટલે કે ધ જીએસ ડઝન્ટ નો વુઝ નેમ વોઝ સિલેક્ટેડ એઝ અ કેપ્ટન ઓફ ટીમ ત્યારબાદનું ચોથું છે કે આઈ થેન્ક યુ ખાલી જગ્યાએ યુ હેવ ડન ફોર મી એટલે તમે જે મારા માટે કર્યું છે એના માટે તમારો આભાર માનું છું આભાર માનવો જોવે તો પહેલું એના માટે વિકલ્પ છે ધેટ એ નહીં આવે એટ વોટ નહીં આવે ફોર વોટ અને વીચ એટલે ફોર વોટ એટલે કોઈ હેતુ માટે એટલે એના માટે સી આવશે ફોર વોટ એટલે કે આઈ થેન્ક યુ ફોર વોટ યુ હેવ ડન ફોર મી તમે જે કંઈ મારા માટે કર્યું છે એમના માટે તમારો આભાર માનવો ઘટે છે ત્યારબાદનું પાંચું છે કે હેવ યુ એની મની ખાલી જગ્યા યુ કેન સ્પેર ફોર મી એટલે કે તમારી પાસે એટલા પૈસા છે કે જે તમે મારી પાસે ખર્ચી શકો એટલે એમના માટે વુ નહીં આવે કારણ કે વ્યક્તિની ઓળખ નથી વૂમ નહીં આવે કારણ કે એની માલિકી દર્શાવ નથી એવી અને વોટ નહીં આવે કારણ કે શું એ તો એના માટે પૈસા શબ્દો ઓલરેડી આપેલો છે એટલે એમના બંધ બેસતો વિકલ્પ સી રહેશે વીચ ત્યારબાદનું છે કે ડૂય યુ નો ખાલી જગ્યા ધીસ નેકલેસ બિલોંગ ટુ એટલે છઠ્ઠું એ તમને ખ્યાલ છે કે આ નેકલેસ કોણ લઈ આવ્યું છે કોના દ્વારા લઈ આવેલો છે તો કોના દ્વારા એવો એવો આપણે અર્થઘટન અર્થ શોધી કાઢવાનો છે તો વુ એટલે વ્યક્તિની ઓળખ નથી વુઝ એટલે કોનું એવું નથી પછી હોટેલ શું કે નેકલેસ શબ્દ ઓલરેડી આવેલો છે એટલે પ્રશ્ન પૂછવા નથી એટલા માટે બંધ બેસતો વિકલ્પ બી રહેશે વૂમ ત્યારબાદનો સાતમું છે કે ધ ગર્લ ધ ગર્લ્સ ખાલી જગ્યા આઈ મીટ યસ્ટરડે વોઝ એ વેરી ક્લેવર એ છોકરી કે જેને હું ગઈકાલે મળ્યો હતો તે ખૂબ જ હોશિયાર છે તો એના માટે આપણે શબ્દ શોધવાનો હોય તો હું છે નહીં આવે હું નહીં આવે વોટ નહીં આવે તો એના માટે શબ્દ છે વૂમ બરાબર એ છોકરી કે જેને હું ગઈકાલે મળ્યો હતો તે એકદમ હોશિયાર છોકરી છે ત્યારબાદ આઠમું વાક્ય જોઈએ તો પર્સન ખાલી જગ્યા સુધાબેન ટોક ઓન ધ ટેલિફોન વોઝ ધ પોલીસ ઇન્સ્પેક્ટર એટલે વ્યક્તિ કે જેમણે સુધાબેન જોડે વાત કરી હતી તે એક પોલીસ ઇન્સ્પેક્ટર છે તો તે વ્યક્તિ કે જેણે સુધાબેન સાથે વાત કરી જેણે એવો શબ્દ આપણે વાક્યમાં એવો અર્થ નીકળે એવો શબ્દ શોધવાનો હોય તો એમના માટે છે પહેલો વિકલ્પ છે કે ટુ વૂમ ફોર વૂમ ટુ વીચ કે ટુ વોટ તો ટુ વોટનો આવે ટુ વીચનો આવે હવે બે વિકલ્પ આપણા માટે છે ફોર વૂમ એટલે એમના માટે ઓર થાય છે એમ નહીં આવે ટુ વૂમ એટલે કે જેણે તો તેમાં આવશે વિકલ્પ એ કે જેણે તો એ વ્યક્તિ કે જેણે સુદાબેન સાથે વાત કરી હતી તે એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા ધ ટાઈમ ખાલી જગ્યા ઇઝ લોસ્ટ ઇઝ લોસ્ટ ફોર એ એટલે કે સમય જતો રહે સમય જે જતો રહે તે કાયમી માટે જતો રહે છે તો હુંથી પ્રશ્ન આમ નથી આવ્યો હું એટલે મા માલિકીનો દોર્શન દર્શાવવામાં એટલે વોટ એટલે વસ્તુ વિશેનો ઉલ્લેખ નથી હું એટલે વ્યક્તિ વિશેનો ઉલ્લેખ નથી તો એક જ વિકલ્પ બચે છે વીજ તો તેમાં આવશે વીજ પછી છે કે વિઝડમ કેન બી ઇમ્પાર્ટેડ ઓનલી ટુ વન ખાલી જગ્યા હેઝ અ ડિઝાયર ટુ ધ લર્ન એટલે હવે એમના માટે છે કે ઘણી વખત જો વૂમ વુઝ એટલે માલિકીનો ભાવ નથી વુટ એટલે પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો પછી વૂમ એટલે કોના વિશે એવું કહેવામાં પૂછવામાં નથી આવ્યું અને વોટ છે આપણે એટલે વુ વિશે હમણાં આપણે અભ્યાસ કર્યો છે કે હું ઘણી વખત કોઈ ઇન્ક્વાયરી માટે પણ વાપરવામાં આવતું હોય છે એટલે આવશે ત્યાં વુ કે વિઝડમ કેન બી ઇમ્પોર્ટેડ ઓનલી ટુ વન હુ હેઝ અ ડિઝાયર ટુ લર્ન કે જેમને ભણવાની તીવ્ર ઈચ્છા હોય છે એમના માટે જ હોય છે એવો અર્થઘટન થાય છે મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે જો તમને મારે વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં